ઓલપાડ તાલુકાના કોદિયાણા ગામની પ્રાથમિક શાળાનું ગુજરાત રાજ્યની સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી કરવામાં આવી છે. ઓલપાડ તાલુકાની કોદિયાણા ગામની પ્રાથમિક શાળાએ ગત 2020ના વર્ષમાં ગુણોત્સવના કાર્યક્રમમાં સારું પ્રદર્શન કર્યું હતું, જેના કારણે શાળાની પસંદગી રાજ્યની સ્કૂલ ઓફ એક્સલન્સમાં કરવામાં આવી છે. શાળાની પસંદગી થતાં જ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો અને કોદિયાણાના ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે. આપનું નામ અને ડેઝિગ્નેશન? નૈનાબેન પટેલ, ઉપશિક્ષક, કુનિયા પ્રાથમિક શાળા. આપની સ્કૂલમાં જ્યારે કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓનું વર્તન બગડી રહ્યું હતું ત્યારે આપ દ્વારા કઈ રીતની કામગીરી કરી? અમે સતત વાલીઓ સાથે મુલાકાત કરી અને જેમ બને તેમ બાળકો ભણતા થાય, દાખલા તરીકે ટીવી પર જે પ્રોગ્રામો આવે છે ડીડી ગિરનાર ઉપર, અને એ દીદી ગિરનાર ઉપર જે પ્રોગ્રામ આવે છે વાલીઓ જોઈ એટલે એકબીજા સાથે એકબીજાના ઘરે એ લોકોને, જેને ત્યાં ટીવી નહોતી એ લોકોને ટીવી સાથે બાજુના ઘરના લોકોને સંપર્ક કર્યો અને તે લોકોની સાથે અમે ટીવી જોઈ, પ્રોગ્રામો જોઈ, સાથે બેસીને અભ્યાસ કરે અને વોલેન્ટિયરનું પણ અમે એ કર્યા, નક્કી કર્યા કે જેથી કરીને એ ફણિયામાં જે સારા ભણાવી શકે એવા શિક્ષિત વિદ્યાર્થી હોય, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એ લોકો અમારા બાળકોને થોડી થોડી મદદ કરે અને અમે પણ સતત શેરી શિક્ષણ અને વાલીઓના સંપર્કમાં રહેતા હતા. જી, આપનું નામ અને ડેઝિગ્નેશન? હું વિનોદભાઈ એમ પટેલ, એચ સ્ટાટ આચાર્ય, કુડિયાણા પ્રાથમિક શાળા. જે આપની સ્કૂલની પસંદગી કરવામાં આવી છે અને કોરોના કાળ દરમિયાન આપની સ્કૂલ દ્વારા કઈ રીતે કોરોના કાળની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે સરકાર શ્રી દ્વારા એમની જે ગાઈડલાઈન પ્રમાણે હતી કે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ કરવું, તો જેના ભાગરૂપે અમે માઇક્રોસોફ્ટ ટીમ્સ અને જે બાળકો પાસે સ્માર્ટફોનની સુવિધા ન હતી એવા વિદ્યાર્થીઓ માટે શેરી શિક્ષણની વ્યવસ્થા કરી. રોજે રોજ જુદા જુદા ફળિયામાં જઈને અમે બાળકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા હતા અને જેમની પાસે સ્માર્ટફોનની સુવિધા હતી એવા બાળકોને અમે માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓનલાઈન ક્લાસની અંદર જોડતા હતા. સાથે સાથે આ બાળકોનો અભ્યાસ ન બગડે અને તેમને લેખનનો મહાવરો થાય તે માટે અમે જાતે એસાઇનમેન્ટ તૈયાર કર્યા અને એની ઝેરોક્સ કરાવી બાળકોને વ્યક્તિગત આપી અને એમનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલે સમગ્ર લોકડાઉન દરમિયાન અમે બાળકોના શિક્ષણની વિશેષ કાળજી રાખી છે અને બાળકોને શિક્ષણ કાર્યમાં કોઈપણ બાબતે અન્યાય ન થાય એ બધી જ બાબતોની અમે કાળજી રાખી છે. હાલમાં તમારી સ્કૂલનું સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદગી પામી છે, આપ સ્કૂલના પ્રિન્સિપાલ છો, તો કઈ આપણે સ્કૂલ માટે સુવિધાઓ પ્રાપ્ત કરી જેના કારણે આપણને આપની સ્કૂલને પસંદગી પામી છે? સ્કૂલ ઓફ એક્સેલન્સ એ અમારા શિક્ષણના અગ્રસચિવ વિનોદ રાવ સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ છે, કે એમનું એક સ્વપ્ન હતું કે ગુજરાતની એવી શાળાઓ છે કે મોટી શાળાઓ કે એને એક્સેલન્સ બનાવવામાં આવે અને એને બધી જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે, જેના ભાગરૂપે જે શાળાઓએ ગુણોત્સવ 2.0ની અંડર ગ્રીન સ્કૂલ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું એવી શાળાઓની એમણે સ્કૂલ ઓફ એક્સેલન્સ તરીકે પસંદગી કરી, જેમાં અમારી શાળાની પસંદગી થઈ અમારા માટે ગૌરવની વાત છે. સ્કૂલ ઓફ એક્સેલન્સના જે ક્રાઇટેરિયા હતા એની અંદર અમે ખૂબ આગળ હતા અને જેના ભાગરૂપે જ અમારી શાળાની પસંદગી થઈ. અને સાથોસાથ કે સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર શાળાની જે ભૌતિક સુવિધાઓ છે કે પાકું બિલ્ડિંગ પૂરું પાડવું, વર્ગખંડોને સ્માર્ટ બનાવવા ને તમામ બાળકો લર્નિંગ આઉટકમ્સની અંદર 80% સિદ્ધિ પ્રાપ્ત કરે એ માટે શિક્ષણની તમામ સુવિધાઓ સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવશે. અમે અમારા લેવલથી પણ ઘણા બધા પ્રયત્નો કર્યા છે અને LNTના સહયોગથી આ શાળાને 2 સ્માર્ટ બોર્ડ પ્રાપ્ત થયા છે, જેના દ્વારા બાળકો ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી પણ શિક્ષણ કાર્ય મેળવી રહ્યા છે. એટલે અમારા માટે આ ખૂબ ગૌરવની બાબત છે. જી, આપનું નામ અને ડેઝિગ્નેશન? જી, મારું નામ બરડીભાઈ જે પટેલ, પૂર્વ આચાર્ય, કુડિયાના પ્રાથમિક શાળા. હાલમાં પણ હું કુડિયાના પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવું છું, સાથે સાથે હું ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની પણ મારી ફરજ બજાવી રહ્યો છું. આ સ્કૂલમાં ભણ્યા હતા અને હાલમાં જ કુડિયાણા પ્રાથમિક શાળા સ્કૂલનું રાજ્ય સરકાર દ્વારા એક્સેલન્ટ સ્કૂલનું જ્યારે પસંદગી પામી છે તે શું કહેશો? જી, રાજ્ય સરકાર દ્વારા હાલમાં જે છે
અમારી સારા એસઓઈ એટલે કે સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર પસંદગી પામી છે એ અમારા માટે આનંદની અને ગૌરવની વાત છે. અમારા ગામ માટે, અમારી શાળા માટે અમે ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ કે અમારી શાળા જે છે આ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદગી પામી છે. કઈ કઈ રીતની પ્રવૃત્તિ કરવામાં આવી જેના કારણે આપની સ્કૂલની પસંદગી? જી, આ સ્કૂલ ઓફ એક્સેલન્સ જે છે એ સરકારશ્રી દ્વારા એક લોન્ચ કરવામાં આવેલો છે આ કાર્યક્રમ, અને એની શરૂઆત આ ચાલુ વર્ષથી થઈ રહી છે. એના માટે જે છે સરકારશ્રીના જે નક્કી કરેલા માપદંડો હતા કે જે ગુજરાત રાજ્યની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એ સરકારી પ્રાથમિક શાળાઓની અંદર જે ભૌતિક સુવિધા, શૈક્ષણિક સુવિધા અને સહ શૈક્ષણિક જે પ્રવૃત્તિઓ હોય એના માપદંડ નક્કી કરવામાં આવેલા. આપ જાણો છો તે પ્રમાણે ગુણોત્સવ સરકારશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલો હતો, અને આ ગુણોત્સવનું જે સ્વરૂપ છે એ 18-19 એનું સ્વરૂપ બદલવામાં આવ્યું, અને એ ગુણોત્સવ 2.0 જે હતો એની અંદર જે સરકારશ્રીના માપદંડો હતા, જુદા જુદા ક્રાઇટેરિયા હતા, અને એ ક્રાઇટેરિયા પ્રમાણે જે સારા છે એ સારાએ એસઆઈ દ્વારા, સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા આ શાળાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તો આ જે માપદંડો હતા એ માપદંડોની અંદર અમારી જે શાળા હતી એ શાળાએ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે કે સહશૈક્ષણિક અભ્યાસ પ્રવૃત્તિઓ હોય, શૈક્ષણિક હોય કે ભૌતિક સુવિધા, સાથે સાથે જે એકમ કસોટી, સત્રાંત કસોટીઓ જે પણ લેવાય એને ઓનલાઈન કરવાનું હોય કે બીજી જે પરફોર્મન્સ હોય એ બધાનું, બીજી બાહ્ય પ્રવૃત્તિઓ હોય કે બાહ્ય પરીક્ષાઓ હોય એમાં શાળાએ કેવો દેખાવ કર્યો છે, તો એના આધારે આખું 1000 માર્ક્સનું શાળાનું મૂલ્યાંકન હતું. તો એ મૂલ્યાંકનના આધારે શાળાઓને જુદા જુદા ઝોનની અંદર એટલે એને કેટેગરી આપવામાં આવી, અને એનામાં આ જે ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પ્રમાણે જે માપદંડ હતા એ પ્રમાણે અમારી શાળા જે છે એ શાળાએ ગ્રીન સ્કૂલની અંદર અમારી પસંદગી પામી. અને એટલું જ નહીં કે જે ગ્રીન શાળાઓ હતી એમાં જે કંઈક વધારે સારા પરફોર્મન્સ હતા એવી શાળાઓને, અને જ્યાં વધારે બાળકો છે તો એવી શાળાઓ જે છે એ શાળાઓને આ સ્કૂલ ઓફ એક્સેલન્સની અંદર પસંદગી કરવામાં આવી.